મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ કે જેને યુવા દિન તરીકે આપણે સૌ ઓળખીએ છીએ અરાઈઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ ઉઠો જાગો અને અટક્યા વગર ધ્યેય સુધી પહોંચો આ સૂત્ર આપનાર યુથ આઇકોન સ્વામી વિવેકાનંદનો જન્મ તારીખ બાર જાન્યુઆરી અઢારસો ને ત્રેસાઠના રોજ થયો હતો રામકૃષ્ણ પરમહંસની કૃપાથી એમની આધ્યાત્મિક જિજ્ઞાસા પરિતૃપ્ત થઈ શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં વ્યાખ્યાનો દ્વારા ધર્મ ધર્મધુરંધરોને મંત્રમુગ્ધ કરી દેનાર સ્વામી વિવેકાનંદની સાચી શક્તિની ઓળખતો ત્યાર પછી જ ભારતવાસીઓને થઈ તેમના વ્યાખ્યાનો દસ ભાગમાં પ્રસિદ્ધ થયા છે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિમાં શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કર્યા બાદ બ્રહ્મચારીઓને ગીતા અને વેદાંતનો અભ્યાસ કરાવતા અહીંથી જ બ્રહ્મવાદીન પ્રબુદ્ધ ભારત અને ઉદ્બોધન નામના સ્મિકો શરૂ કરાવ્યા તેમનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું છતાં ભગિની નિવેદિતા સાથે વિશ્વ પ્રવાસ કર્યો બેલુરમાં બીજો મઠ સ્થાપ્યો અને રામકૃષ્ણ મઠને વિશ્વ મઠમાં ફેરવ્યો એક દિવસ પંચાંગ મગાવી તેમણે દિવસ નક્કી કર્યો તે દિવસે મહાસમાધિમાં બેઠા ને ધીરે ધીરે તેમાં જ લીન થઈ ગયા તેમના નિષ્પ્રાણ દેહને તેમની આધ્યાત્મિક વારસ સિસ્ટર નિવેદિતાએ અગ્નિ મૂક્યો અને ઈસવીસન ઓગણીસો ને માં આ મહાન આત્મા મહાનલમાં સમાઈ ગયો સ્વામી વિવેકાનંદ અમેરિકામાં રહ્યા પણ તેની સંસ્કૃતિથી જરા પણ પ્રભાવિત ન થયા સ્વામીજી ભારત પાછા આવ્યા તે પછી તેમને કોઈએ પૂછ્યું કે હવે તમને ભારતની પ્રજા કેવી લાગે છે સ્વામીજી કહે પહેલાં મને ભારતની પ્રજા ચાહવા જેવી લાગતી હતી હવે પૂજવા જેવી લાગે છે સ્વામીજી આવા દેશપ્રેમી હતા સ્વામી વિવેકાનંદે માત્ર ઓગણચાલીસ વર્ષની જિંદગીમાં એટલા બધા કાર્યો કર્યા કે કોઈ અન્ય સંન્યાસી સો વર્ષમાં પણ કરી ન શકે તેમણે સાબિત કરી આપ્યું કે જિંદગી મોટી હોવી જોઈએ લાંબી નહીં